चित्तलमां त्रिविध कार्यक्रम संपन्न 84મો નેત્ર યજ્ઞ શિક્ષણથી વંચિતોને શિક્ષણ અને સન્માન સમારોહ સંપન્ન થયો। चित्तलमां त्रिविध कार्यक्रम संपन्न 84મો નેત્ર યજ્ઞ શિક્ષણથી વંચિતોને શિક્ષણ અને સન્માન સમારોહ યોજાયો। વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા 84મો નેત્ર યજ્ઞ સ્વ સમજુબેન દેસાઈની સ્મૃતિમાં વિઠ્ઠલભાઈ દેસાઈના સહયોગથી તેમજ ખેત મજૂરી કરતા પરિવારના બાળકો માટે શિક્ષણ કેન્દ્ર તેમજ સીએ પરીક્ષા પાસ કરનાર કાજલ ધોળકિયા અને કેતન ધંધુકિયાનો સન્માન સમારોહ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાના પ્રમુખ સ્થાને યોજાઈ ગયો, જેનું ઉદઘાટન અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા સંઘ અમરેલીના પ્રમુખ મનીષભાઈ સંગાણી તેમજ ડોક્ટર રેખાબેન મહેતાના હસ્તે કરવામાં આવેલ। આ તકે અગ્રણી ઉદ્યોગપતિ મનુભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર, વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, ભીખુભાઈ અગ્રાવત, મહિલા અગ્રણી આશાબેન દવે, રંજનબેન ડાબી, ધીરુભાઈ વાઘડિયા, અશોકભાઈ મગરોલિયા, જેબી દેસાઈ, રમેશભાઈ માગરોલિયા, વેપારી અગ્રણી અશોકભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહેલ। કેમ્પમાં 110 જેટલા દર્દીઓએ લાભ લીધેલ, જેમાં 26 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને સ્વાગત પ્રવચન બિપિનભાઈ દવે અને કાર્યક્રમનું સફળ બનાવેલ સંસ્થાના ટ્રસ્ટીઓ સ્વયંસેવકોની સુંદર સેવા મળી હતી। બ્યુરો રિપોર્ટ, નટવરલાલ જેવાતિયા। પણ સાથે સાથે જે શિક્ષણનું કામ ચાલે છે એમાં થોડોક એક વિચાર તમને, મને આ કઈ રીતે થાય છે એ સંદર્ભમાં તમને હું વાત કરીશ। કારણ કે અમે થોડીક શીખવાની પ્રક્રિયાઓ ઉપર 9-10 વર્ષથી આપણે સરકારની શાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ, તો એમાં એવું નથી કે ભીખુભાઈ ને હિતેશભાઈ ને બધા ઘણા બધા શિક્ષણની અંદર આગળ વધેલા છે, ઘણું બધું સારું જાણે છે, ઘણા બધા લોકો હશે, પણ સંસ્થાની અંદર અમે લોકો જે કામ કરી રહ્યા છીએ આમ જોઈએ તો અમારી પાસે કોઈ શિક્ષણ આપવાની કે એવી કોઈ ડિગ્રીઓ નથી, અને એની વચ્ચે અમે થોડુંક આવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ।